સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં બીઆરટીએસ રૂટમાં રસ્તો ઓળંગતી વખતે બે મિત્રો પૈકી એકને પૂરપાટ ઝડપે આવતી બસે અડફેટે લેતા યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલી નવી કોલોની પાસે બીઆરટીએસ રૂટમાં રસ્તો ઓળંગી રહેલા બે મિત્રો પૈકી એકને પૂરપાટ ઝડપે ધસી આવેલા સિટી બસના ચાલકે અડફેટમાં લઈ લેતા એક યુવકનું મોત નીપજ્યું હતું જ્યારે બીજાનો આ બાદ બચાવ થયો હતો મૂળ ઝારખંડના વતની ચોવીસ વર્ષે અભિમન્યુ મજૂરી કામ કરી પરિવારનું ગુજરાત ચલાવતો હતો એક વર્ષ પહેલા જ તેના લગ્ન થયા હતા અભિમન્યુ હમવતની બબલુ સાથે સામાન લેવા પગપાળા જતો હતો નવીન કોલોનીની નજીક બીઆરટીએસના રૂટમાંથી બંને રસ્તો ઓળંગતા હતા ત્યારે કામરેજથી સચિન સિટી બસના ચાલકે અભિમન્યુને અડફેટમાં અભિમન્યુને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું પરિવારને જણાવ્યું હતું કે અભિમન્યુ અને બબલુ રોડ ક્રોસ કરતા હતા ત્યારે સામેથી ધસી આવતી બસને જોઈ અભિમન્યુએ હાથ ઊંચો કરી બસ ઊભી રાખવા ઈશારો કર્યો હતો પરંતુ બસના ડ્રાઈવરે બસ અટકાવી ન હતી અને અભિમન્યુને અડફેટમાં લઈ લીધો હતો અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને બસ પર પથ્થરમારો કરી તોડફોડ કરી હતી બનાવની જાણ થતાં પાંડેસરા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને લોકોને વિખેરીને મામલાને થાળે પાડવાનો પ્રયાસ હત ધર્યો બનાવ સંદર્ભે પાંડેસરા પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે